आधार एवी रीते एक आ ऊंचाई आपेली छे, आ आधार आपेलो छे। तो ऊंचाई ने आधार हो तो अपने समांतर भुज चतुष्कोण नुं क्षेत्रफळ मळी जशे। एटले दाखला नंबर ए लई लीए, समांतर बाजू चतुष्कोण नुं क्षेत्रफळ PQRS छे ने, समांतर भुज चतुष्कोण नुं क्षेत्रफळ बराबर आधार गुणिया ऊंचाई। हवे जे आपेलुं छे तेनो उपयोग करीए तो आधार ने ऊंचाई आपेली हो तो ये जो लीए तो एस आर आपेलू छे अने क्यू एम आपेलू छे। एस आर अने क्यू एम आधार अपना माटे शुं थशे एस आर अने क्यू एम अपना माटे शुं थशे ऊंचाई। तो एस आई नुं माप केटलुं आपेलू छे 12 गुणिया क्यू एम नुं माप केटलुं आपेलू छे 7.6। हवे 12 गुणिया 7.6 आपणे करवानुं रहेशे अने ई बन्नेनो गुणाकार करीए एटले आपणने जवाब मळी जशे। तो सौथी पहेला जे दशांश रूपे આપેલું છે તેને આપણે 7.6 ના 76 ના છેદમાં 10 લઈ લઈએ। આ પોઈન્ટ કાઢાય તમને ખબર હોય જો પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા શૂન્ય નીચે મૂકવાના રહેશે। હવે આપણે છેદ ઉડાડીએ, છેદ ઉડાડવા કરતા સીધો ગુણાકાર કરી નાખીએ 76 ગુણ્યા 12 6 1 6 7 1 7 6 2 12 19 વધી પડી 1 7 2 14 ને 1 15 चतुष्कोण क्षेत्रफळ मळी गयुं छे। हवे दाखला नंबर बी लई लो, PS बराबर 8 तो आप आधार आपने આપેલો છે 8 સેમી છે તો તમારે ઊંચાઈ શોધવાની છે। તો ક્ષેત્રફળ તો મળી ગયું છે એટલે સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર આધાર આપણા માટે અત્યારે કયો છે PS અને ઊંચાઈ કેટલી છે QN તો તમને QN મળી જશે। ક્ષેત્રફળ હમણાં જ મળ્યું આપણને 91.2 અને PS 8 સેમી આપેલો છે જો અને QN આપણને મળી જશે। હવે જે ગોતવાનું છે એને સૂત્રનો કરતા બનાવીએ તો 91.2 તો છે જ, આંકડો ક્યાં વયો જશે છેદમાં। હવે છેદ ઉડાડવાના છે 91.2 ભાગ્યા 8 જોઈ લઈએ આપણે છેદ ઉડે છે કે નહીં। તો સાઈડમાં ભાગાકાર કરી 91.2 એટલે 912 કરી11.4 તરીકે લખી શકાય 11.4 સેમી। તો આપણને ક્યુએન પણ મળી જશે। ફરીથી સમજી લઈએ, જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે આ રીતે આપેલો છે। હવે એમાં આ છે ઊંચાઈ છે અને આ છે આધાર છે, આ આધાર છે અને આ ઊંચાઈ છે। ઊંચાઈ અને આધાર ઉપરથી મેં ક્ષેત્રફળ ગોત્યું એ મને મળી ગયું 91.2। હવે ક્ષેત્રફળ મળ્યું પછી તમને આ આધાર આપેલો છે અને આ ઊંચાઈ ગોતવાની કીધી હોય તો સીધું સૂત્ર સમાંતરનું ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ ગુણ્યા આધાર, અને એમાં એક આધાર આપેલો છે તો બીજી ઊંચાઈ આપણને મળી જશે કારણ કે ક્ષેત્રફળ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે। દાખલા નંબર 5 છે આ રીતે ગણવામાં આવે છે। દાખલા નંબર 6 લઈ લઈએ, દાખલા નંબર 6 માં સમાંતર ભુજ ચતુષ્કોણ ABCD માં DL DL એટલે કે આ ઊંચાઈ અને BM બરાબર ABCD AB અને AD ઉપરની ઊંચાઈ છે તો આ AD અને AB ઉપરની ઊંચાઈ છે। ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય અને AB બરાબર 35 હોય એટલે AB બરાબર આ 35 આપ્યું છે।
અને AD બરાબર 49 ઓહ્મ, AD બરાબર 49, તો BM અને DL એટલે કે ઊંચાઈ શોધવાની છે આપણે. તો સૌપ્રથમ આપણે પહેલો લઈ લઈ સબાચ ABCD નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે, જો 1470, તો હું અહીંયા લખું છું 1470. એક આધાર એટલે તમે AB લઈ લો, ઊંચાઈ એટલે તમારી પાસે DL છે એની ઊંચાઈ, આ આધાર અને આ ઊંચાઈ. હવે તમે જોઈ શકો છો તમારી પાસે ત્રણ માંથી બે વસ્તુ અવેલેબલ છે. AB આપણી પાસે જોઈએ છે કે નહીં, AB બરાબર 35 છે અને DL આપણે ગોતવાનું છે. DL બરાબર 1470 ભાગ્યા 35, છેદ ઉડાડીએ 1470 અને 35 બંનેના 5 વડે છેદ ઉડવા જોઈએ બરાબર. જોઈએ છેદ ઉડે છે કે નહીં, પેલા 1470 7 વડે ઉડાડીએ છે, 7 × 14 = 210. જવાબ આવે છે 21 × 7 = 147, 0 લગાડી દે 210 આવે છે. એટલે કે અહીંયા 210 × 7 કરો તો 1470, અને અહીંયા 5 × 7 = 35. તો જો હવે છેદ ઉડી જાય છે બરાબર, છેદ ઉડે છે ને, જુઓ તો 7 × 7 ઉડી ગયા, 210 ભાગ્યા 5, 210 ભાગ્યા 5 કરીએ, 5 × 6 = 20, 1 × 10 5 × 10 એટલે 42 જવાબ આવે છે. DL બરાબર 42 સેમી જવાબ આપણને મળી જાય છે. હવે આપણે DL મળી ગયું છે, એવી જ રીતે જેમ DL ગોતું છે બરાબર, એ જ રીતે આપણે BM શોધવાનું છે. તો એમાં પણ સેમ સબાચ નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર એટલે DA AD, ઊંચાઈ એટલે BM, ક્ષેત્રફળ 1470, AD આપણને આપેલું છે 49, અને ઊંચાઈ આપણે BM ગોતવાની છે. તો BM બરાબર સૂત્રનો કરતા બનાવો, 1470 ભાગ્યા 49, વળી પાછા છેદ ઉડાડવાના છે, 1470 એટલે કે 210 × 7 57 × 49, 7 × 7 ઉડી ગયા, હજી 210 ભાગ્યા 7 ના છેદ ઉડશે, 7 ના ઘડિયામાં 7 × 3 = 21 એટલે 30 જવાબ આવી ગયો, 30 સેમી. તો આ રીતે આપણને BM અને DL બંને જે ઊંચાઈ છે તે આપણને મળી જશે બરાબર છે. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. હવે આપણે એ પછીનું લઈ લઈએ, 7મો દાખલો લઈ લઈએ. 7મા દાખલામાં જે રકમ આપી છે તેને આપણે સ્ક્રીન પર લઈ લઈએ. ત્રિકોણ એબીસી માં ખૂણો 1 8 ખૂણો છે અને એડી બીસી ને લંબ છે. જો એબી બરાબર 5 સેમી હોય, બીસી બરાબર 13 સેમી હોય અને એસી બરાબર 12 સેમી હોય, તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો અને એડી ની લંબાઈ પણ શોધવાની છે. અહીંયા ખૂણો 1 8 ખૂણો આપેલો છે, તમે જોઈ શકો છો બરાબર. અહીંયા ખૂણો એ છે, એ કાટ ખૂણો આપેલો છે. ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર તો આપણે જાણીએ છીએ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો સૌથી પહેલા આપણે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધી નાખીએ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો, એટલે તમને ખબર હોવી જોઈએ પાયો અત્યારે આપણા માટે આ છે બરાબર 5, અને વેદ આપણા માટે 12 છે. તો છેદ ઉડાડીએ, 2 × 6 = 12 અને 5 × 6 = 5 × 6 = 30 સેમી સ્ક્વેર. તો આ આપણને ક્ષેત્રફળ મળી ગયું છે. હવે આપણે આ ક્ષેત્રફળ મળી ગયું છે, તો એ જ ક્ષેત્રફળ નો ઉપયોગ કરી અને આપણે આ ઊંચાઈ એટલે કે એડી શોધી શકીએ. કારણ કે આખા ત્રિકોણ નું ક્ષેત્રફળ છે એ તો એક જ રહેવાનું છે, પણ તમે ઊંચાઈ અને આધાર છે એ બદલાવી શકો છો, પણ જવાબ તો 30 જ રહેવાનો છે. હવે તમે આ ત્રિકોણ ને આ રીતે દોરો, તો
આ છે એ વેર છે અને એ એડી છે બરાબર અને જે એ બીસી નું માપ છે એ તમને આપેલું છે બીસી બરાબર 13 આ માપ છે એ 13 છે હવે તમે જાણો છો જો એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેધ એ રીતે તમને એડી નું માપ મળી જશે તો વળી પાછું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર એક દૂતીયાંશ પાયો પાયો એટલે અત્યારે થશે બીસી અને વેધ એટલે એડી થશે તો એક દૂતીયાંશ બીસી બરાબર 13 એડી આપણે ગોતવાનું છે અને ક્ષેત્રફળ આપણે 30 મળી ગયું છે આ બગડો છે એ 30 બાજુ ઉયો છે અને 13 છે એ છેદમાં આવી જશે અને એડી બરાબર સૂત્રનો કરતા બની જશે એડી બરાબર 30 દુ 60 60 ના છેદમાં 13 સેમી હોય તો સેમી આપણને સેમી આપે તો આ રીતે તમને એડી ની લંબાઈ મળી જાય છે જે આપણે ગોતવાની હતી તો આ હતો દાખલા નંબર 7 હવે લઈ લઈએ દાખલા નંબર 8 જેની આકૃતિ અહીંયા બાજુમાં આપેલી છે આ દાખલા નંબર 8 ની આકૃતિ છે પેલા આપણે રકમ લઈ લઈએ દાખલા નંબર 8 ની આકૃતિ 11.26 છે જે તમને બાજુમાં દોરેલી આપેલી છે હવે જે રકમ છે એ તમે જોવો તો તેની અંદર સમજી લઈએ પેલા આ છે એ 7મા ની આકૃતિ છે એટલે આ આપણે અત્યારે જોવાની નથી આ છે 8મા ની આકૃતિ છે તો આકૃતિ પરથી જોઈએ તો શું કહેવાય તમા માંગે છે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે બે બાજુ સરખી છે જો 7.5 7.5 હવે બીજું તમને આપ્યું છે એ બી બરાબર એસી વર્ગ થાય બીસી બરાબર 9 એટલે આ 9 આપેલું છે બરાબર તો એમાંથી બીસી પરની ઊંચાઈ એડી બરાબર 6 સેમી એટલે આ 6 સેમી આપેલું છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો તો સીધું તમને ક્ષેત્રફળ મળી જશે તો એ ક્ષેત્રફળ આપણે પેલા ગોતી નાખીએ બરાબર છે એટલે 8મો દાખલામાં એમાં પેલા આપણે ક્ષેત્રફળ શોધવું છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર એક દૂતીયાંશ પાયો પાયો એટલે બીસી અને વેધ એટલે એડી પાયા પરનો વેધ બરાબર ક્ષેત્રફળ જોઈ લઈએ ક્ષેત્રફળ આપણને ગોતવાનું કીધું છે એક દૂતીયાંશ બીસી બરાબર 9 અને એડી બરાબર 6 9 6 54 54 ના છેદમાં 2 એટલે સીધું જ આપણને મળી જશે 27 2 54 27 સેમી આપ્યો તો સેમી સ્ક્વેર તો આ આપણને ત્રિકોણ નું ક્ષેત્રફળ મળી ગયું છે હવે આપણને બીજું એવું કીધું છે સી માંથી એબી પરની ઊંચાઈ એટલે કે સી કેટલી થશે સી માંથી એબી પરની ઊંચાઈ એટલે કે આ સી આપણને પૂછ્યું છે ઊંચાઈ બરાબર આ આપણે ગોતવાની છે તો એનું પાયો અને વેધ પાયો તો 7.5 સેમી છે વેધ આપણે ગોતવાનો છે ક્ષેત્રફળ તો સરખું જ થશે એટલે બીજો દાખલો પૂછ્યો છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર એક દૂતીયાંશ પાયો એટલે હવે આપણા માટે થશે એબી અને વેધ આપણા માટે થશે સી હવે ક્ષેત્રફળ તો આપણે હમણાં જ ગોત્યું હતું 27 સેન્ટીમીટર સ્ક્વેર આપણને ક્ષેત્રફળ મળી ગયું છે તો તે આપણે લખી નાખીએ બરાબર એક દૂતીયાંશ એબી 7.5 અને સી જે આપણે ગોતવાનું છે આ બગડો છે એ 27 ની બાજુમાં આવ્યો જશે 7.5 છે એ છેદમાં આવી આવશે તો આપણને સી મળી જશે 7.5 પણ છે બાજુમાં હોય સૂત્રનો કરતા બનાવો તો જે બાજુમાં હોય છેદમાં આવી જશે હવે આપણે છેદ ઉડાડવો છે તો છેદ ઉડાડીએ 27 અને 75 ક્યાંક છેદ ઉડશે પેલા તો
આપણે પોઈન્ટ કાઢી નાખીએ, 75 લખીએ એટલે ઉપર 10 રહ્યા જશે પોઈન્ટમાં, બરાબર દશાંશ. હવે છે ઉડાડો, 9 તેરી 27 અને 25 તેરી 75. હવે આપણે આગળ વિચારવાનું છે, 9 દુ 18, 5 વડે છે ઉડશે ને એટલે 18 એટલે 180/5 બરાબર સી, 180/25 છે. તો છેદ ઉડાડીએ, તો છેદ ઉડાડવું હોય તો શું કરશું, 27 × 2 = 7.5, 25 તેરી 75 ઉડાડે 9 તેરી 27, 9 દુ 18 180/25 જોઈએ આપણે, 180/25, 25 × 25 = 25, 25 × 2 = 225, 25 × 7 = 175, 5 હોય ગયા, પોઈન્ટ ઉતારો, 25 × 2 = 50, 7.2 છેદ ઉડે છે, 7.2 સેમી. તો આ આપણને ઊંચાઈ મળી જાય છે. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. તો આઠમો દાખલો આપણે છેલ્લો જ હતો, બરાબર છે, જે આપણે ગણ્યો હતો આઠમો દાખલો. હવે આપણે 9મો દાખલો ગણવાનો છે. તો સ્વાધ્યાય 11.3 આપણે પહોંચ્યા છીએ. કે વર્તુળ નો ભાગ આપણે પહોંચ્યા છીએ, વર્તુળ નું ક્ષેત્રફળ 11.3, 11.2 અહીંયા પૂર્ણ થાય છે. તો તમારી સ્ક્રીન પર 11.3 આવે છે. હવે આપણે 11.3 છે તેનો પહેલો દાખલો જોઈ લઈએ. સૂત્ર આપણે અગાઉ સમજી ચુક્યા છીએ અને એની ઉપરથી તમારે દાખલા ગણવાના છે. તો 11.3 એમાં પહેલો દાખલો, એક દાખલો ગણશો તો તમને આપોઆપ બીજા દાખલા આવડી જશે. ચલો સૌથી પહેલા પહેલો દાખલો ગણીએ એટલે તમને બીજા દાખલા આપોઆપ આવડી જશે. વર્તુળની ત્રિજ્યા આપેલી છે અને તેના પરથી પરિઘ શોધવાનું છે. તો અગાઉ આપણે થિયરીમાં સમજાતા, છતાં બીજી વાર સમજી લઈએ. આ રીતે એક વર્તુળ છે, તેનું કેન્દ્ર આ છે. હવે પરિઘ એટલે તમને ખબર છે, જે બહારની ફરતી જે અંતર છે, આ બહારનું અંતર, એને આપણે પરિઘ કહીએ છીએ, બરાબર. તો તમને પરિઘ શોધવાનું કીધું છે. વર્તુળનો પરિઘનું સૂત્ર પહેલા જોઈ લઈએ. વર્તુળનો દાખલા નંબર 1, પરિઘ. અગાઉ આપણે થિયરી સમજ્યા હતા તો સૂત્ર તમને યાદ હોવું જોઈએ, 2πr. આ આપણું સૂત્ર છે, જેમાં બે તો નિયમ ના છે, પાઈ બરાબર આપણને 11 કીધું છે, 22 ના 7 માં 7, અને આર એટલે ત્રિજ્યા છે. આર એટલે આપણે ત્રિજ્યા લખીએ છીએ. તો આર બરાબર અત્યારે આપણી પાસે 14 સેમી આપેલું છે. તો દરેક વસ્તુ આપેલી હોય તો તમે કિંમત મૂકી દો તો જવાબ આવી જશે, પાઈ બરાબર 22 ના 7 માં 7. આર બરાબર આપણને અત્યારે 14 સેમી આપેલું છે. હવે છેદ ઉડાડવા છે, 7 ના ઘડિયામાં 14, 7 × 2 = 14. તો હવે 2 × 22 × 2 આટલું વધ્યું ઉપર, 22 × 2 = 44, 44 × 2 = 88. તો પહેલો જવાબ આપણને મળી ગયો 88 સેમી, બરાબર એ. એટલે જે પહેલો પરિઘનો દાખલો છે એ આપણે ગણી નાખ્યો છે. આવી જ રીતે તમારે બીજો દાખલો ગણવાનો છે, એટલે કે ત્રિજ્યા તમને આપેલી છે અને એની ઉપરથી તમને પરિઘ ગોતવાનો કીધો છે. તો બીજો દાખલો આપણે લઈ લઈએ, બી 28 સેમી, આર બરાબર એટલે કે ત્રિજ્યા બરાબર 28 મીમી. આમાં તમને મીમીમાં ઊંચાઈ આપેલી છે, મીમીમાં ત્રિજ્યા આપેલી છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ, સૂત્ર તો તમને ખબર હોવું જોઈએ, વર્તુળનો પરિઘ બરાબર 2πr, વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2π = 22 ના 7, આર બરાબર 28 મીમી, 7 ના ઘડિયામાં 28, 7 × 4 = 28,
હવે વધ્યું છે 2 × 22 × 4 ચાર દુ 8 લઈ લો તો 8 × 22 કરવાનું 22 નો ઘડી આવડે તો 22 × 8 = 176 નો આવડે તો ગુણાકાર સાઈડમાં કરી નાખવાનો 176 મીમી ત્રીજો દાખલો 21 છે તે તમારે જાતે ગણવાનું છે કંઈ કરવાનું નથી સીધો અહીંયા 28 છે ત્યાં 21 મૂકશો તો 7 × 21 છેદ ઉડશે અને પછી તમારે સીધો ગુણાકાર કરી નાખવાનો એટલે દાખલા નંબર 3 માં તમને આવડી જશે હવે દાખલા નંબર 2 થી વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ તે સૂત્ર પ્રમાણે પહેલા આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જોઈ લઈએ આ વર્તુળ આપેલું છે તમને આ એનું કેન્દ્ર છે ક્ષેત્રફળ એટલે આ બધો જ ભાગ વર્તુળની અંદરનો તમામ ભાગ આવરી લીધું તમામ જગ્યા રોકેલી છે ક્ષેત્રફળ આપણે કહીએ છીએ તો આપણે આ ક્ષેત્રફળ ગોતવાનું છે બરાબર હવે પહેલા તો સૂત્ર સમજી લઈએ દાખલા નંબર 1 વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર આપણે યાદ કરો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એટલે પાય આર ની 2 ઘાત તો સૌથી પહેલા પાય બરાબર 22 ના છેદમાં 7 ઈ તો અહીં આપેલું જ છે આર એટલે 14 છે 14 નો સ્ક્વેર જે સ્ક્વેર લખ્યો છે વર્ગ એનો મતલબ ઈ સંખ્યા તમારે 2 વાર લખવાની છે એટલે 14 × 14 કરો તો 14 નો વર્ગ એટલે 2 વખત લખવાની છે છેદ ઉડાડીએ 7 × 14 હવે 22 × 44 એને ગુણ્યા 14 કરીએ એટલે જવાબ આવી જશે 44 × 14 ચારે કાચા ચોકે 16 × 16 = 17 6 × 6 = 7 × 4 = 11 વધી પડી 1 તો જવાબ આવી ગયો 616 મીમી સ્ક્વેર એટલે ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર માં આવશે અથવા ચોરસ મીમી પણ તમે લખી શકો છો તો આ તો પહેલો દાખલો બીજો દાખલો બી વ્યાસ બરાબર 49 મીટર હવે વ્યાસ આપ્યો છે તો ત્રિજ્યા એની અડધી થશે ત્રિજ્યા તો આર આપણે ગોતવી પડશે વ્યાસ નું અડધું એટલે ભાગ્યા 2 એટલે 49 ભાગ્યા 2 થશે બરાબર છે હવે આપણે લખી નાખીએ સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણી પાસે અવેલેબલ છે પાય આર નો વર્ગ પાય એટલે 22 ના છેદમાં 7 આર એટલે 49 ના છેદમાં 2 એનો વર્ગ પણ વર્ગ એટલે કેટલી વાર લખવાનું 2 વાર 49 ના છેદમાં 2 ગુણ્યા 49 ના છેદમાં 2 છેદ ઉડાડીએ નીચે છેદ ઉડશે જો 7 × 77 = 49 બે ના ઘડિયામાં 22 2 × 11 એટલે 11 × 22 હવે છેદ ઉડશે નહીં તો જે વધ્યું છે એ આપણે લખી નાખીએ બરાબર તો જે વધ્યું છે તે જોઈએ આપણે તો ઉપર 11 વધ્યા છે 7 વધ્યા છે અને 49 વધ્યા છે અને એને ભાગ્યા 2 છે 11 7 અને 49 ભાગ્યા 2 એટલે 11 × 77 × 2 તો 77 × 49 કરવું પડશે 77 × 49 7 × 6 = 28 વધી પડી ગઈ 28 × 2 = 30 9 × 7 = 63 તબડો વધી પડી 6 9 × 7 = 63 × 6 = 69 3 × 3 9 × 8 = 17 વધી પડી 1 6 × 1 = 7 37 × 73 3773 એવું આવ્યું છે બરાબર હવે એને ભાગ્યા 2 કરવાનું એટલે છેદમાં 2 ને 3773 ભાગ્યા 2 એ પણ ભાગાકાર લઈ લઈએ 3773 ભાગ્યા 2 લઈ લઈએ 2 × 2 એક વધ્યો 17 8 × 2 = 16 એક વધ્યો 17 8 × 2 = 16 એક વધ્યો 13 6 × 2 = 12 એક વધ્યો હવે પોઈન્ટ કરો એટલે 0 નીચે ઉતારી 2 × 5 = 10 1886.5 જવાબ આવે છે 1886.5 સેન્ટીમીટર અથવા મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર મીટર
ત્રીજો દાખલો તમને પાંચ આપેલી છે ત્રીજા સીધું અહીંયા પાંચ મૂકી અહીંયા પાંચ મૂકી તમે દાખલો ગણી શકશો. તો આ હતો બીજો દાખલો સ્વાધ્યાય 11.3.